દલિત અત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે દલિત આગેવાન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે દલિત અત્યાચારની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. વિઠલાપુરની ઘટનામાં પીડિત દલિત પરિવારને હું મળવા નહીં જાઉં. મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ આ પરિવારને મળવા જાય અને તાત્કાલિક ન્યાય અપાવે. ગુજરાતમાં દલિતો માટે દાઢી મૂછ રાખવી, ગળામાં સોનાની ચેઇન પહેરવી, ઘોડા પર બેસવું અને ગુના બન્યા હોવાનું તેમજ ગુજરાતના ગામડાઓમાં હજુ પણ છન્નું પ્રકારની આભડછેટ પ્રવર્તી રહી હોવાનું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું. જિગ્નેશ મેવાણીએ દલિત પર થયેલા અત્યાચારને લઈ નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે વિઠલાપુરમાં જે ઘટના ઘટી તે પરિવારને મળવા માટે હું નહીં જાઉં. સીએમ વિજય રૂપાણી વિઠલાપુરના ભોગ બનનાર પરિવારને મળે અને તેમને સાંત્વના આપે, આ સાથે જ તેમની સાથે માર મારનારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થાય. આવતા મહિને ઉનાની ઘટનાને બરાબર 2 વર્ષ થશે પણ હજી એના આરોપીઓને સજા થઈ નથી, એની ટ્રાયલના દૂર દૂર સુધી કોઈ ઠેકાણા નથી. સાપર રાજકોટની ઘટનામાં જ્યારે કચરો સાપવાનો ઇનકાર કરવા બદલ દલિત યુવકને મારી નાખ્યો ત્યારે મુખ્યપ્રધાને શું સ્ટેટમેન્ટ કર્યું કે 8 લાખ રૂપિયા આપીશું, એમ ના કહ્યું કે 8 મહિનામાં ટ્રાયલ પૂરી કરીશું. એટલે સરકારની એવી કોઈ કમિટમેન્ટ જ નથી કે દલિતોને ન્યાય મળે. એક તો સરકારે સૌથી પહેલાં તો ગુજરાતની અંદર એવી સાચી સામાજિક સમરસતા ઊભી કરીને બતાવવાની હતી જેમાં અસ્પૃશ્યતાની નાબૂદી થાય, જેમાં આપણું જાતિવાદી માણસ નાબૂદ થઈ જાય, એમાં તો કંઈ એમણે એફર્ટ કર્યા નહીં. નવસર્જનનો જે સ્ટડી કહે છે કે 1589 ગુજરાતના ગામમાં 96 પ્રકારની આભડચેટ પ્રવર્તે છે એનું રાજ્યની સરકારે કોઈ કોગ્નિઝન્સ લીધું નહીં, એટલે સતત આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ બને ત્યારે એક પણ કિસ્સામાં રૂપાણી સાહેબ ત્યારે કદી ડોકાતા નથી. હવે મીડિયાના મિત્રોથી બધા મને કહે છે કે જિગ્નેશભાઈ તમે જવાના, આજે સામે ચાલીને મેં કહેવાનું ચાલુ કર્યું છે કે આ ઘટનામાં હું નહીં જઉં. 2 હાથ જોડીને રૂપાણી સાહેબનું રિક્વેસ્ટ કરું છું આપના માધ્યમથી, સાહેબ તમે જાઓ અને કંઈક કમિટમેન્ટ બતાવો અને જસ્ટિસ ન્યાય એન્શ્યોર કરો.